જ્ઞાનવાપી વ્યાસજીના ભોંયરામાં અનેક રહસ્યો છુપાયેલા છે, તો આવો જાણીએ ભોંયરામાં શું છે અને તેના ઇતિહાસ વિશે, તેમજ એ પણ જાણીએ કે મુલાયમસિંહજીએ આ પૂજા કેમ બંધ કરાવી હતી. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. 31 જાન્યુઆરીએ વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપી સંકુલમાં હાજર વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી છે. આ પછી ગુરુવારે રાત્રે જ વ્યાસ પરિવારે લગભગ 30 વર્ષ પછી ભોંયરામાં પૂજા કરી હતી. આવો જાણીએ વ્યાસજીનું આ ભોંયરું શું છે અને તેનો ઇતિહાસ શું છે. વાસ્તવમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં 4 ભોંયરાઓ છે, જેમાંથી એક હાલમાં વ્યાસ પરિવારના હેઠળ છે, જેઓ વર્ષોથી અહીં પૂજા કરી રહ્યા છે. આ ભોંયરું જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની દક્ષિણમાં આવેલું છે. તેની બરાબર સામે નંદીની પ્રતિમા છે. આ ભોંયરું લગભગ 30 વર્ષથી બંધ હતું, પરંતુ 1993માં પહેલા અહીં પૂજા કરવામાં આવી હતી. હિન્દુ પક્ષ અનુસાર વ્યાસ પરિવારે 2 સદીઓથી ભોંયરામાં અંદર પૂજા કરતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન પણ ભોંયરામાં પરિવારનું નિયંત્રણ હતું. અરજદારના વકીલે કહ્યું કે 1819માં રામખાણો પછી બ્રિટિશ પ્રશાસને જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક ભાગોનો હિન્દુઓને કંટ્રોલ આપી દીધો હતો. મંદિરની નજીક રહેતા વ્યાસ પરિવારે પછી ભોંયરામાં પૂજા કરવાનું શરૂ કર્યું હતું. આના આધારે તે ભોંયરામાં પૂજા કરવા લાગ્યા હતા. તેના આધારે તેનું નામ વ્યાસજીનું ભોંયરું રાખવામાં આવ્યું હતું. આઝાદી પછી પણ વ્યાસ પરિવાર ભોંયરામાં પૂજા કરતો હતો. જો કે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. બીજા વર્ષે એટલે કે 1993માં રાજ્યમાં મુલાયમસિંહ યાદવની સરકાર બની. 1993માં મુલાયમસિંહ સરકારે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને મૌખિક આદેશ દ્વારા ભોંયરામાં પૂજા બંધ કરાવી દીધી હતી. અહીં હાજર પૂજારીઓને પણ હટાવવામાં આવ્યા હતા. વ્યાસ પરિવારના શૈલેન્દ્ર કુમાર પાઠકે ભોંયરામાં પૂજા ફરી શરૂ કરવા માટે અરજી કરી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સર્વે દરમિયાન ભોંયરામાં પણ સફાઈ કરવામાં આવી હતી. 17 જાન્યુઆરીના રોજ વ્યાસજીના ભોંયરાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેના કબજામાં લેવામાં આવ્યો હતો. આ પછી 31 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપતા કોર્ટે હિન્દુ પક્ષને ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. આવી જાવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.